विद्यार्थी मित्रों केम छो। आज आप धोरण आठ में पांचमू प्रकरण माहितीनुं नियमन चलाईशुं। तमने कदाच एवुं लागशे के चौथुं प्रकरण स्कीप कर दीधुं, स्कीप करवामां आव्युं छे, कारण के ते रचना छे अने मारे तमने तमारा सामे समजावी पड़शे, एटले मैं ए हाल पूरती तो स्कीप करीने पांचमू प्रकरण चालू कर्युं छे। पांचमू प्रकरण आलेखनुं छे। जो तमारी पासे आलेखना कागळ होय तो तमारे आलेखना कागळमां दोरवानुं छे, अने जो आलेखनुं कागळ ना होय अथवा तो तमारी पासे आलेख पोथी होय तो आलेख पोथीमां दोरवानुं छे। એટલે આ પ્રકરણ મોસ્ટલી તમારે બધું જ આલેખ પોથીમાં કાં તો આલેખ કાગળમાં દોરવાનું છે। આલેખ કાગળ ના હોય તો બજારમાંથી વેચાતા લઈ આવજો, અને જો હાલમાં ના મળતા હોય તો તમે હમણાં કરતા નહીં પણ ખાલી સમજીને તમારી પાસે રાખજો, પણ નોટમાં જેટલું હશે એટલું જ નોટમાં કરવાનું છે, બધું તો બીજું બધું જે હોય એ તમારે આલેખ પોથીમાં અથવા તો આલેખ કાગળમાં જ કરવાનું રહેશે। તો હવે આપણે ચાલુ કરીએ પ્રકરણ પાંચ માહિતીનું નિયમન। આ પ્રકરણ શરૂ કરીએ એ પહેલાં આપણે કેટલાક પ્રયત્ન કરો એવા દાખલા તમને તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જે તમારે પુનરાવર્તન તરીકે આપવામાં આવ્યું છે, તો આપણે એ પુનરાવર્તન સૌથી પહેલાં શરૂ કરીએ, જેમાં છે પાન નંબર પાઠ્યપુસ્તકમાં 71 પર 100 પ્રયત્નનો દાખલો છે, દાખલો ક્રમાંક 1 છે, જે આલેખમાં છે। તમને મોસ્ટલી બધાને આલેખ આવડતા જ હશે, જે આપણે ગયા વર્ષે કર્યા હતા એવા જ આ પ્રકારના આલેખ છે। આમાં આલેખ જે છે એ છે મહિનો, જેમાં તમને આપ્યું છે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી, અને એમાં વેચેલા ઘડિયાળની સંખ્યા તમને આપવામાં આવેલી છે। તો આની અંદર તમારે સૌથી પહેલાં એક્સ અને વાય આ અક્ષર દોરી લેવાના છે, ત્યારબાદ તમને અહીંયા સમજાવ્યું છે એ પ્રમાણે પહેલું ખાનું છોડી દેવાનું છે, અને પછી બીજા ખાનાની અંદર જુલાઈ, પછી એક ખાનું છોડીને ઓગસ્ટ, પછી ફરી એક ખાનું છોડીને સપ્ટેમ્બર, આ રીતે તમારે ડિસેમ્બર સુધી કરવાનું રહેશે। વાય અક્ષ પર પહેલાં જ માં 500, પછી એક ઘાટી લીટી છોડીને 1000, પછી પાછી એક છોડીને 1500, પછી એક છોડીને 2000, પછી એક છોડીને 2500, અને પછી 3000, આ રીતે તમારે કરવાનું રહેશે। હવે આપણે વેચેલી ઘડિયાળોની સંખ્યામાં જુલાઈમાં છે 1000, તો જ્યાં તમને 1000 દેખાતું હોય ત્યાં તમારે સ્તંભાલેખ દોરવાનો રહેશે, જે મેં અહીંયા તમને દોરેલો બતાવેલો છે। એટલે કે તમારે અહીંથી એક સીધી રેખા દોરીને 1000 જ્યાં આવે છે, જ્યાં ઘટ્ટી લાઈન દેખાય છે ત્યાં સુધી તમારે દોરવાનું રહેશે। પછી આ જે છે ખાનું એ છોડી દેવાનું છે, પછી છે 1500, તો 1500 દેખાય છે તો ત્યાં સુધી તમારે આ 1500 પર એક આલેખ દોરવાનો છે, ત્યાર પછી ફરીથી એક ખાનું તમારે છોડી દેવાનું છે, બીજા ખાનામાં પણ 1500 જ આપેલા છે ઓગસ્ટમાં, તો 1500 સુધી જવાનું છે, ત્યાર પછી ઓક્ટોબરમાં 2000 છે તો તમારે 2000 સુધી જવાનું, નવેમ્બરમાં 2500 છે તો 2500 સુધી તમારે જવાનું છે, અને ડિસેમ્બર ફરીથી તમને 1500 છે તો 1500 સુધી જવાનું રહેશે। તો આ રીતે તમારે આ આખો આલેખ અહીંયા દોરવાનો છે। જો તમારી પાસે આલેખ પોથી હોય તો તમારે આખો આલેખ આલેખ પોથીમાં જ દોરવાનો રહેશે, જો આલેખ પોથી ન હોય તો તમારે આલેખ કાગળમાં દોરવાનો રહેશે। આલેખ કાગળ જો હમણાં તમારી પાસે ન હોય તો તમારે ફક્ત સમજવાનું છે, પણ આ નોટમાં લખવાનું નથી। હવે આપણે જઈએ પાઠ્યપુસ્તકમાં જ આપેલા પાન નંબર 71 પરના 100 પ્રયત્નોનો દાખલો નંબર 2, જેમાં છે આલેખ બીજો, અને તેમાં વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવેલી છે કે જે ચાલીને આવતું હોય અને સાયકલ પર આવતું હોય શાળામાં, એવા તો શાળા એ, શાળા બી અને શાળા સી તમને અહીંયા આપેલી છે, બરાબર? તો અહીંયા પણ તમને જે રીતે ખબર છે એ રીતે આખી એક સીધી રેખા, આડી રેખા દોરવાની છે, જે તમને હશે આ જે આખી રેખા તમને દેખાય છે નીચેની એ હશે તમારે એક્સ, અને આ એક ઘાટી લીટી જે છે આખી મેં દોરેલી જ છે અહીંયા એ હશે વાય। ત્યાર પછી આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ છીએ, તો શાળા એમાં ચાલીને આવનાર જે છે એ અને સાયકલથી આવનાર છે એ, એ બંનેનો આપણે સીધો એકમાં જ આલેખ દોરવાનો છે। તો અહીંયા આપણે જે વાય અક્ષ છે એ વાય અક્ષ પર આપણે લઈશું 25, પછી એક છોડીને 30, એક છોડીને 35, પછી એક પાછી ઘાટી લીટી છોડીને 40, આ રીતે તમારે એક એક લીટી છોડીને 60 સુધી જવાનું છે। હવે એ જે છે એ ચાલીને આવે છે 40, બરાબર? તો 40 સુધી તમારે જઈને ત્યાં ઘાટી લીટી કરવાની છે, અને એક સંભાલિક દોરવાનો છે જે આ રીતે આવશે, એને જ જોડીને એક બીજો છે 45 જે સાયકલ સવાર છે, જે આ રીતે તમારે દોરવાનું રહેશે।
હવે મેં અહીંયા તમને દેખાય છે કે બંનેમાં કંઈક અલગ અલગ નિશાની કરેલી દેખાય છે, બરાબર છે? તો આ જ નિશાની તમારે બધામાં કરવાની રહેશે, અથવા તો ચાલીને આવનાર જે બાળકો છે એમની અલગ કરવાની છે અને સાયકલથી આવનાર જે છે એમની અલગ કરવાની છે. ત્યાર પછી બી જે છે એ ચાલીને આવનાર જે છે 55 છે, તો તમારે આ શેક 55 સુધી આ તમારે કરવાનું છે, અને સાયકલ પર આવનાર જે છે એ છે 25, તો તમારે આ 25 પર આ રીતે કરવાનું રહેશે. પછી છે બી, જે 15 જણા જે છે એ ચાલીને આવે છે, એટલે 15 સુધી તમારે જે છે એ શું કરવાનું છે, આ રીતે આખો બોક્સ બનાવવાનો છે, અને 35 સુધી જે છે આ રીતે બનાવવાનું છે. એટલે આ રીતે તમારે જે છે આલેખ આખો વ્યવસ્થિત તમારે થશે. તો અહીંયા આપણે હવે છે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રયત્નોનો દાખલો ક્રમાંક 3 જે તમને આપ્યું છે પાઠ્યપુસ્તકમાં પાન નંબર 71 પર, અહીંયા કેટલીક ટીમોના નામ આપેલા છે, જેમાં છે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા. ચેમ્પિયન્સ ટ્રોફી 2006 સુધી જે છે એમની ટકાવારી જે છે એ અહીંયા તમને આપવામાં આવેલી છે, અને એ જ રીતે 2007માં છેલ્લી 10 વનડેમાં જે વિજેતા બન્યા છે એમની અહીંયા ટકાવારી તમને આપવામાં આવેલી છે. તો આને આપણે આલેખમાં બતાવવાનું છે. તો ચાલો આપણે હવે આલેખ શરૂ કરીએ છીએ. તો આલેખમાં તમને ખબર છે એ પ્રમાણે એક્સ અને વાય અક્ષ તમારે દોરી લેવાનો રહેશે. હવે વાય અક્ષમાં 40, 45, 50 આ રીતે એક એક ખાનું છોડીને તમારે દોરવાનું રહેશે. સાઉથ આફ્રિકાની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2006માં 75% વિજેતા બની છે, જેના 75 આવતું હશે ત્યાં તમારે આ રીતે કરવાનું રહેશે. એ જ રીતે 78% છે, એટલે 75 પછી 2 ખાનું લઈને તમારે 78% કરવાનું છે. આ રીતે જોઈન્ટ ખાના કરીને ત્યાં નીચે તમારે સાઉથ આફ્રિકા લખવાનું છે. ત્યાર પછી છે ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયાએ 61% અને 40% છે, તો 40% આવતું હોય ત્યાં 40% અને 61% તમારે શોધીને કરવાનું છે. આ આલેખ મેં તમને હોમવર્કમાં આપેલો છે, જે તમારે પૂરો કરવાનો રહેશે.